ભાવનગર જિલ્લાના છેવાડાના ગામનો 3 ફૂટની ઊંચાઈ અને 15 કિલો વજન ધરાવતો કિશોર હવે MBBSમાં મેળવશે પ્રવેશ અને ડોક્ટર બનવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરશે. અન્ય યુવકોની જેમ શારીરિક સક્ષમ ન હોવાથી આ કિશોરને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સત્તાધીશોએ MBBSમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દીધો હતો, પરંતુ પહેલાથી જ બુલંદ ઇરાદા સાથે નીકળેલા આ કિશોરને સુપ્રીમ કોર્ટમાં જીત થઈ છે. કોણ છે આ કિશોર અને કાયદાકીય લડતમાં કેટલી અડચણોનો તેને સામનો કરવો પડ્યો છે, આવો જોઈએ રિપોર્ટમાં. કદ નાનું પણ ઈરાદા છે મોટા. તળાજા તાલુકાના છેવાડી આવેલા ગોરખી ગામમાં રહેતા કિશોરનું નામ છે ગણેશ બારૈયા, જેની ઊંચાઈ ભલે માત્ર 3 ફૂટલી જેટલી છે, પરંતુ તેની પ્રતિભા પહેલા નંબરે આવતા હોશિયાર વિદ્યાર્થીઓથી જરા પણ ઊંચી નથી. ધોરણ 12ની પરીક્ષામાં ગણેશે 87% મેળવ્યા હતા. તેના આધારે તેણે MBBSમાં પ્રવેશ પણ મેળવ્યો, પરંતુ MCIના સત્તાધીશોને તેના 3 ફૂટના કદથી વાંધો પડ્યો ને તેનો પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો. પહેલી વાર જ્યારે ચેકિંગ થયું ત્યારે અમે ડિસ્કોલિફાઇડ થયેલા, પરંતુ અમે તેમને અરજી કરેલી કે કયા કારણોસર અમને ડિસ્કોલિફાઇડ કરેલા, તો એમાં એને જવાબ ન આપ્યો અને એમને એક કમિટી બેસાડી, તો એમને એવો ઓર્ડર આપ્યો કે આ બધાનું રીચેકિંગ થાય, માટે અમને રીચેકિંગ માટે બીજી વાર બોલાવ્યા, તો એમાં પણ અમને ડિસ્કોલિફાઇડ થયા. ત્યારે અમે સાવ નિરાશ થઈ ગયા. બે વખત ચેકિંગમાં ડિસ્કવોલિફાય થયા બાદ ગણેશ અને તેના પરિવારજનો નિરાશામાં ડૂબી જાય તે સ્વાભાવિક છે, પરંતુ પહેલેથી જ મક્કમ મન કરીને નીકળેલા ગણેશે હિંમત હાર્યા વગર કાયદાકીય લડત લડવાનું વિચાર્યું ને તેની આ લડાઈમાં માર્ગદર્શન આપ્યું ભાવનગરના કલેક્ટરે ને સાથ મળ્યો તેની શાળાના શિક્ષકોનો, જેમણે પહેલેથી જ તેને ડોક્ટર બનાવવાનું સપનું સેવ્યું હતું. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમો પ્રમાણે ફિઝિકલ ડિસેબિલિટી હોવાના કારણસર એમને MBBS કોર્સમાં એડમિશન ના મળે એ રીતે ડિસ્કોલિફાઈ થયા હતા. આ બાબત જ્યારે અમારા ધ્યાનમાં આવી તો જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓ દ્વારા એનું પૂરતું કાઉન્સેલિંગ કરી અને કાયદાકીય રીતે એમને આ હક મળી શકે એમ છે એવું જણાતા નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ એમના દ્વારા મેટર દાખલ કરવામાં આવેલી. આમ તો પહેલેથી અમારે રેવચી સરવૈયા સંચાલકશ્રીએ એવું કીધું કે છોકરાને પહેલી વખત જોયું ત્યારે એવું કીધું કે ભાઈ તને ડૉક્ટર બનાવવો છે અને તારું ગિનિસ બુકમાં નામ નોંધાવવું છે. આવી પહેલે ધોરણ 9માં એવી પ્રેરણા આપેલી અને છોકરાને પહેલેથી ડૉક્ટર બનવાનું સપનું દેખાડ્યું. પણ જ્યારે 12 સાયન્સ કમ્પ્લીટ છું, નીટમાં સારો સ્કોરિંગ લાવ્યો, ઓલ ઇન્ડિયામાં PS કેટેગરીમાં 10મો રેન્ક લાવ્યો, છતાં છોકરાને રિજેક્ટ કર્યો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા. એટલે અમે વાત કરી DO સાહેબને અને DO સાહેબે કલેક્ટર સાહેબને ભલામણ કરી અને અમે અહીંયા આવ્યા અને સાહેબે પોતાના લેવલથી જે કાંઈ મદદ કરવી પડતી કરી અને અમને ભલામણ કરી કે ભાઈ તમે હાઈકોર્ટમાં જાઓ. MCIના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી, પરંતુ હાઈકોર્ટે તેમના સમર્થનમાં ચુકાદો ન આપતા ત્યાંથી પણ નિરાશા સાંપડી. ગણેશ, તેના પરિવારજનો અને શિક્ષકો બધા હતાશ થઈ ગયા, પરંતુ તમામના દિલમાં આશા જીવંત હતી. હાઈકોર્ટના ચુકાદાને સૌએ સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો ને અંતે સુપ્રીમ કોર્ટે ગણેશના સમર્થનમાં ચુકાદો આપતા ગણેશના શિક્ષકો સહિત ગામ લોકોમાં પણ ખુશી જોવા મળી. એમ કહ્યું કે અત્યારે તો બહુ લેટ થઈ ગયેલ છે, તેથી આપને MBBSમાં એડમિશન મળી શકે છે, પરંતુ આવતા વર્ષે મળશે. આ વર્ષે તો બહુ લેટ થઈ ગયેલું છે અને તમારે આવતા વર્ષે નીટની એક્ઝામ આપવી નહીં પડે અને એમને તમને એડમિશન મળી શકે છે. એડમિશન મળી ગયું છે એમાં મને ખૂબ ખુશી થઈ રહી છે. ચુકાદો આવ્યો એનાથી ખૂબ આમ સારી લાગણી અનુભવી છે અને આમ બહુ આનંદ છે કે ભાઈ કે અમે આવા વિદ્યાર્થીઓ સાથે રહી અને ખર્ચ તો 2 નંબરની વાત છે, પણ આવા વિદ્યાર્થીઓ સાથે રહીને અમે આખી જીતા અને જે વિદ્યાર્થી કંઈક પોતાનું લેવલ અને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે કે તમારે ખામીઓ નહીં પણ તમારામાં રહેલી ખૂબીઓને જુઓ અને કંઈક એવી કામ કરો કે દેશ અને સમાજ બધા ગૌરવ લઈ શકે. MCIના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવામાં કાયદાકીય લડત લડવામાં આશરે 3 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે, જે તમામ ખર્ચ ગણેશને ભણાવનાર તળાજાની નીલકંઠ વિદ્યાપીઠ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ઉઠાવવામાં આવ્યો. હવે ગણેશ આગામી વર્ષથી MBBSમાં પ્રવેશ મેળવશે ને તેની સાથે જ સૌથી નાના કદના વિદ્યાર્થી તરીકે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાશે. નીતિન ગોયલ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, ભાવનગર.